જ્ઞાનીના જવાબ જુદા હોય છે, અજ્ઞાનીના જવાબ જુદા, સુરસુંદરીનો જુદો, મૈનાનો જુદો, અને જ્ઞાનીની દ્રષ્ટિ પણ કેવી અદભુત હોય છે. ઓલી ટીમાણા વાળી બાઈ જેવી ગિરિરાજ ઉપર પહોંચીશ, યાદ છે ને કાલનું? એના માટે તો બેઠા છીએ. જેવી દાદાના દરબારમાં પૂજાના કપડે પ્રવેશ કર્યો ને, સંગપતિ કે છે, બેન એક વિનંતી. બેને પાછળ જોયું, ભાઈને એમ લાગ્યું કે આ કઈક નવી કન્ડિશન ન લાવે. એક તો બહુ મોટી આપી દીધી છે, હવે આ પકડાવવાનો બાકી રહ્યો છે. બેન કે છે, શું છે? અને આ સુરતનો સંગપતિ કે છે, બેન સુરતથી નીકળ્યો તો ત્યારથી અહીંયાના ભાવ હતા, પહેલી પૂજા હું કરીશ. સુરતથી નીકળ્યો ત્યારથી સોનાની થાળી, સોનાની વાટકી, સોનાનો કળશ લઈને આવ્યો છું. આજે પૂજા તું કરીશ, ચડાવો મારો. તો મારી ઈચ્છા છે કે મારી થાળીને મારી વાટકીથી તારે પરમાત્માની પૂજા કરવાની. થાળી મારી, વાટકી મારી, પૂજા તારી. અને આ બેન ગભારામાંથી બહાર આવી, એના પતિને કીધું, ચૂપ, હવે તમે નહીં બોલતા, હવે હું બોલીશ. એણે કીધું કે તમે મને ધર્મની બેન બનાવી છે ને, તો હવે મારી પણ એક કન્ડિશન છે, તો જ હું તમારી થાળી, તમારી વાટકી વાપરું. હવે ઓલાના મોતિયા મરી ગયા. એને થયું કે મેં આને અભિગ્રહ આપ્યો, હવે એ મને પકડાવશે. પણ આ બેન હતી, અને આ સંગપતિ હતો. એને કહ્યું, જે ઈચ્છા હોય તે કહી દે. ત્યારે આ બેન કે છે, તમે 2500 જણાનો છરી પડતો સંઘ લઈને આજે દાદાના દરબારમાં પધાર્યા છો, આજે આ દાદાની સામે મને ધર્મની બેન બનાવીશ, તો હું તમને વિનંતી કરું છું, આજની સંઘમાળ પતી જાય, આવતીકાલે સવારે તમારે મારે ગામ પધારો. ટીમાણા, એક દિવસની ભક્તિનો તમારે મને લાભ આપવાનો છે. સંઘપતિ કે છે, પણ બેન કેટલા દિવસોથી ઘર છોડીને આવ્યા છીએ, નહીં હવે, નહીં હવે, તો બધાને ઘરે જવું છે. જો હવે નહીં, તમારી થાળીએ નહીં જોઈએ, તમારી વાટકી પણ નહીં જોઈએ, રાખો તમારી પાસે. ભાઈ કે છે, ઠીક છે, એક દિવસ માટે આવી જઈશ. ભાઈની થાળી અને વાટકી લઈ આ ટીમાણાની શ્રાવિકાએ પરમાત્માની ભક્તિ કરીશ. નીચે ઉતર્યા છે, સંઘપતિ પણ નીચે ઉતર્યો છે. સંઘપતિ સમજાવે છે, બેન આ 2500 જણાને તું કઈ રીતના સાચવીશ? અંદર એ પણ વિચાર આવે છે, જે 2000 રૂપિયાથી વધારે ચડાવો નથી બોલી શકી, એ આ 2500ને પોતાના ઘરે કઈ રીતના સાચવશે? ચિંતા તમે નહીં કરો, દાદા કરશે. અને આ બાઈ ગાડામાં બેસી પોતાના ધણી સાથે ટીમાણા ગામ પહોંચી. અને બપોરનો સમય થયો છે, જેવો ઘરનો દરવાજો ખોલ્યો, પાસે ગમાણ છે, ગમાણમાં ગાય છે, ભેંસ છે. પોતાના માલિકને જોઈને કૂદે છે, ચાર પગે કૂદે છે. અમારો માલિક આવી ગયો, અમારો માલિક આવી ગયો. તમે સાંજે દુકાનેથી ઘરે આવો, આખું ઘર રાજી? કૂદે ખરા? છોકરા રાજી, કેમ કે છોકરા માટે તમે કંઈક લઈને આવો છો, એટલા માટે. મને તો ક્યારેક એમ લાગે છે, તમે આમ ઘરેથી બહાર નીકળો ને ઓફિસે જવા, તમારા કાન છે ને ઘરે મૂકીને જજો. તમે જેવા નીચે ઉતરશો ને, ઘરવાળી કહેશે, હાસ ગયા. અને જ્યાં સાંજે 8-9 વાગે તમારા સ્કૂટરનું હોર્ન વાગશે ને, એટલે એ બોલશે, હા આવ્યા, આ પાછી બલા આવી. એણે પોતાના ઢોરને કેવો પ્રેમ આપ્યો હશે, ઢોર રાજી થઈ ગયા. પત્ની પોતાના પતિને કહે છે કે તમે જલ્દીથી એમને ઘાસ ખવડાવો, હું રસોઈ બનાવું છું. અને જેવા ઘાસ ખવડાવવા માટે, પાણી પીવડાવવા માટે ગયા, કૂદકા મારતા ઢોરના ખીલા ઉછળ્યા, ખાડો પડ્યો, ઉછળેલો ખીલો નીચે પડ્યો, અને ખડીંગ દેતો અવાજ આવ્યો. અવાજ શેનો હશે? મેં આ દ્રષ્ટાંત 50 વાર લીધું, અને દરેક વખતે આ પ્રશ્ન કર્યો, હરામ છે કોઈએ ખોટો જવાબ આપ્યો હોય. બધાનો સાચો જવાબ કે સોનાનો જરૂર જરૂર. પતિ પત્નીને બોલાવે, જુઓ. પત્નીએ જોયા પછી, જો જ્ઞાની છે,
જ્ઞાની ક્યારે સોનાના ચરુ દેખાય એટલે નાચે નહીં, કૂદે નહીં. એણે કીધું, અમારો ને તમારો પ્રભાવ નથી, આજે દાદાની કરેલી પહેલી પૂજા. જો ભાઈ આનો અર્થ એમ નહીં સમજતા હો કે ગિરિરાજની પહેલી પૂજા કરીએ પછી ઘરે આવીને ખોદવાનું એટલે ચરુ નીકળે. ચરુ તો નહીં નીકળે, ઓલો નીચે વાળાનો ચરુ ઉકળી જશે કે મારું ઘર તો ભાંગે, તારું તો ભાંગે, ભેગું મારું ભાંગી નાખે.